24મી લોકસભાની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી. સંસદ સભ્ય તો ચૂંટવાના જ છે, પણ આ ચૂંટણી એ આપણા સૌનું દેશનું ભાવિ ઘડવા માટેની ચૂંટણી છે. આ લોકસભાની ચૂંટણી એ કેન્દ્રની અંદર સરકાર બનાવવા માટેની ચૂંટણી છે, દેશ ચલાવવા માટેની ચૂંટણી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે ને? ફિર એક બાર જોરથી બધા બોલશે, ફિર એક બાર, અબ કી બાર, અબ કી બાર. અને મિત્રો, આપણું લક્ષ્ય સત્તા એ મારું અંતિમ લક્ષ્ય નહીં હે, સિંહાસન અમારા અંતિમ લક્ષ્ય નહીં હે. આપણું લક્ષ્ય માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વ ગુરુ બને, ભારત નો વિશ્વમાં જય જયકાર થાય, અને આ દેશનો છેવાડાનો માનવી ન ધરા સુધી ન ગગન સુધી મારે જાઉં છે, છેવાડાના માનવી સુધી. અને આવો ચલાય દીપ મહાન ચરણ આપી દીધે જાય, સત્તાને સેવાનું માધ્યમ બનાવી અને છેવાડાના માનવીનો વિકાસ થાય એ આપણા સૌનું લક્ષ્ય છે. અને લક્ષ્યને હાંસલ કરવા માટે મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી આપણા સૌનો સંકલ્પ છે કે 2047માં જ્યારે આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે દેશ એક વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને એ આપણો લક્ષ્ય છે. અને લક્ષ્યને હાંસલ કરવું હોય તો મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા પડે તો જ એ બની શકે ને. અને મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા હોય તો કમળ વાળો હોય મોદી સાહેબને કોમ આવે, બીજો આપવા નથી. આવા તો તમે સીધો કોમ અભણ મળે છે, સીધું ગણિત મળે, કોણ કોમ આવે? અને એટલા માટે દેશ વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યો છે. 2014 ની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે દેશનું સુકાન સંભાળ્યું એ વખતે આપણો દેશ એ આર્થિક રીતે દુનિયામાં 11મા નંબરે હતો. અને મોદી સાહેબના સુશાસનના કારણે આ 10 વર્ષની અંદર આપણો દેશ આર્થિક રીતે 11મા નંબરથી આજે 5મા નંબરની દુનિયાની સૌથી મોટી આર્થિક મહાસત્તા બની. અને એના કારણે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, પાકા રોડ ઉપર જાઓ કે કાચા રોડ ઉપર જાઓ, હું ગેરંટી સાથે તમને કહું છું કે દેશમાં કોઈ પણ જગ્યાએ જાઓ, તમારા આપણા વિસ્તારમાં કોઈ પણ રોડ ઉપર રસ્તા ઉપર નીકળો તો 5 કિલોમીટર તમે નહીં ચાલો અને કોઈ ને કોઈ સરકારી મોટો કામ ચાલુ છે, ચાલુ છે, ચાલુ. એ પછી રોડ નું હોય, રેલવે નું હોય, શાળાનું હોય, આરોગ્યનું હોય કે કોઈ પણ કામ, પાણીનું હોય, આ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કાચા રસ્તા ઉપર જશો તો પણ કામ ચાલુ છે. એનું કારણ છે કે આપણે આર્થિક 11મા નંબરે હતા અને જગ્યાએ 5મા નંબરે આવ્યા. એટલે કોઈ પણ કામ કરવું હોય તો તિજોરી તો ઘરે તમે હંભાળવી પડે ને, તિજોરી પ્રમાણે આપણે વ્યવસ્થા કરવી પડે. અને એટલે આપણે સુશાસનના કારણે આ ભ્રષ્ટાચાર બધો કાબુમાં આવ્યો, એના કારણે આ જ્યાં બાજુ નજર નાખો એ બાજુ વિકાસ દેશમાં દેખાઈ ગયો છે. અને આગામી 5 વર્ષ એ વિકાસ માટે સૌથી અગત્યના છે. મોદી સાહેબ નું આપણું લક્ષ્ય કે આગામી 5 વર્ષમાં, મોદી સાહેબ તો 2028 ની વાત કરે છે, આગામી 5 વર્ષની અંદર આપણો દેશ 5મા નંબર થી 3જા નંબર ની દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનવા જઈ રહ્યો છે. આર્થિક રીતે આપણે 3જા નંબર ની મહાસત્તા બનીશું તો 5મા નંબરે આપણો વિકાસ તમને દેખાય છે તો 3જા નંબર ઉપર આવીશું તારે આ વિકાસની ગતિ ડબલ થઈ જવાની છે. અને એટલે મિત્રો, આપણું લક્ષ્ય છે વિકસિત ભારત, ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય,
ભારત વિશ્વગુરુ બને, ભારત માતાનો વિશ્વમાં ડંકો વાગે એના માટેની આ ચૂંટણી છે. અને વિકસિત દેશની સાથે આપણા આપણા વિસ્તારને પણ વિકસિત વિસ્તાર બનાવવો બનાવવાનો છે. આપણા વિસ્તારની પણ જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવાનો છે. એના એ દિશામાં આપણે ભરપૂર પ્રયત્ન ચાલુ કર્યો છે. અને તમે 5 વર્ષ 12 મહિના પહેલા કોંગ્રેસના રાજની કોંગ્રેસનો ધારાસભ્ય હતા ત્યારે કામ જોવાને 12 મહિનાની અંદર તમે કામ જોવો ગેરંટી કે 10 ગણી આપણે વધારી છે. એ તાકાત છે મોદી સાહેબની સરકારની, એ તાકાત છે ભાજપની સરકારની. તો આપણો વિસ્તાર પણ વિકસિત વિસ્તાર બને. આ વિસ્તારમાં 125 ગામ અને આમ નાના મોટા 54 સમાજ, આ દરેકને સમાન તક મળે, દરેકનો સમાન વિકાસ થાય એ આપણો પણ લક્ષ્ય છે. મોદી સાહેબે એમ કહ્યું છે કે આ દેશમાં 4 જ વર્ગો છે, 4 જ સમાજો છે. એક વર્ગ છે યુવાનોનો, તો યુવાનનો વિકાસ થાય તો બધી 54 સમાજનો વિકાસ થઈ જાય. અને બીજો વર્ગ છે મહિલાઓનો, બહેનોનો, તો મહિલાઓનો વિકાસ થાય, મહિલાઓ આગળ આવે તો આપણા વિસ્તારના 54 સમાજની પ્રગતિ થાય. અને ત્રીજો વર્ગ છે અન્નદાતા એટલે ખેડૂત. આ ખેડૂત સુખી થાય, ખેડૂત સમૃદ્ધ બને, ખેતી સમૃદ્ધ બને તો 54 સમાજનો વિકાસ થાય ના થાય. અને ચોથો વર્ગ છે ગરીબ, જે ગરીબીની રેખા નીચે છે એ ચોથો વર્ગ છે, એમાં પણ 54 સમાજનો સમાવેશ થાય છે. આ 4 વર્ગોનો વિકાસ કરી અને દેશના 140 કરોડ નાગરિક ભાઈ બહેનોનો સમાન વિકાસ કરી અને 2047 સુધી દેશ વિકસિત દેશ બને, આત્મનિર્ભર બને.